तो उपरवासमांथी सतत पाणी पण छोड़ाई रह्यु छे अने राज्यमां पण सार्वत्रिक वरसादी माहोल छे जेथी सरदार सरोवर नर्मदा डेममां 10,15,000 क्यूसेक पाणीनी आवक थई रही छे। तेनी सामे नर्मदा डेमना 23 दरवाजा हजु पण 5 मीटर सुधी खुलेला छे। नर्मदा डेमनी जळसपाटी 131.12 मीटर पर पहोंची चुकी छे अने डेममांथी 8.5 लाख क्यूसेक पाणी नर्मदा नदीमां छोड़वामां आवता वडोदरा भरूच अने नर्मदा जिल्लाना नदी किनाराना 52 गामोने एलर्ट मोड पर मुकवामां आव्या छे, जेमां भरूचना 21, वडोदराना 12 अने नर्मदाना 19 गामोनो समावेश थाय छे। करुणेश्वर तालुकाना गभाणा, केवड़िया अने वसंतपुरा गाममांथी 15 लोकोनुं स्थळांतर करायुं। भरूच अने वडोदराना डभोई तालुकामां एनडीआरएफनी एक एक टीम तैनात करवामां आवी छे। तो चाणोदो मल्हार राव घाट पर पाणीमां गरखाव थई चुक्यो छे। नदी कांठाना गंदरूज गामना खेतरोमां पाणी भराई जता પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું તો ગોરા ગામ નજીક આવેલો જૂનો ગોરા પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો। ગંગા સ્નાને યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી પવિત્ર થતી જ્યાં નર્મદા નદી છે તે અમરકંટકથી વહી રહી છે। અમરકંટકથી અત્યાર સુધીમાં લગભગ 5 ડેમ બનાવવામાં આવ્યા છે, એમાં સૌથી મોટો ડેમ ઓમકારેશ્વર ડેમ છે। તેમાં ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાના કારણે નર્મદા ડેમમાં 10 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે અને 10 લાખ ક્યુસેક પાણીની આવક થતાની સાથે જ અહીંયા 23 દરવાજા ખોલી અને ગઈકાલથી 8.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આજની વાત કરીએ તો આજે પણ સવારથી 8.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। નર્મદા નદી આ પાણી છોડવાના કારણે બે કાંઠે વહી રહી છે। નર્મદા નદીના જે કાંઠા વિસ્તારના જે ગામો છે તેને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા હતા। ત્યારે આજની વાત કરીએ તો જે નર્મદા નદીના જે નજીકના જે ગામો છે, જે કેવડિયા છે, ગભાણા છે, એવા જે ગામો છે તેમાંથી 10 લોકોનું સ્થળાંતર અત્યારે હાલ કરવામાં આવી ગયું છે અને જે ચાણોદનો જે મલ્હારાવ ઘાટ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જ્યારે આગળની વાત કરીએ તો જે કાંદરોજ ગામ છે તેના નદી કાંઠાના ખેતરોમાં અત્યારે પાણી ઘૂસી ગયા છે અને જે ગામોમાં પાણી ઘૂસવાના કારણે એ લોકોને સ્થળાંતર કરવાની અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વિશાલ પાઠક, TV9, નર્મદા।